ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રો. તો મિત્રો, આજનો વ્લોગ આપણે થોડાક લેટ શરૂઆત કરીએ છીએ. અત્યારે કે નહીં કે વાગી છે, હશે 9:30 જેવું. ને આજે થોડાક લેટ ઉઠ્યા હતા, જોકે થંબનેલ ઉપરથી તમને ખબર જ છે. જે કે ને કે જુનિયર કલાકાર જે હતા એ અમારા ગામમાં રાત્રે જે કે ને કે હતું પ્રોગ્રામ એ આવ્યા હતા, તો એ જોવા માટે ગયા. એટલે કે ને કે રાત્રે 1-1.5 વાગી ગયો હતો, તો એટલા માટે પછી અત્યારે થોડાક લેટ ઉઠ્યા હતા. તો એ બધું આપણે તમને બતાવશું વિડીયોની લાસ્ટમાં. તમને ખબર જ છે કે જે જુનિયર કલાકાર હોય એ કે ને કે મેઇન કલાકાર હોય એના અવાજ ઉપર જે લિપસ્ટિંગ આપતા હોય છે ને એવું બધું હોય. તો એ જાજુ આપણે શૂટ નથી કર્યું, તો જોવા ગયા હતા એટલે થોડુંક જે શૂટ કર્યું છે એ આપણે તમને આ વિડીયોની લાસ્ટમાં બતાવશું. ને આજે કે ને કે આપણે કરે છીએ, હમણે 2-3 દિવસથી વાડીનું કામ ને એવો લોગ આવતા હતા, તો તમે જોઈએ. તો આજે થોડાક કરે છે ને એમાં પણ તમને કીધું એમ થોડાક મોડા બેઠા હતા, તો અત્યારે કરે છે. તો તમને થોડોક ઘરનો વ્યૂ બતાવી દઈ ને. આજે કે ને કે એક જગ્યાએ જમણવા છે, તો હમણે અહીંયા પછી જવાનું છે થોડી વાર માટે કામ અને બધું એવું છે. તો એ અહીંયા તો કંઈ નહીં શૂટ કરી, પરંતુ અત્યારે તો આજે આપણે ઉઠ્યા ને ઘરે થોડાક ફ્રેશ થઈ ગયા ને પછી વિચાર્યું કે વ્લોગની શરૂઆત કરીએ. તો એવું છે ને જે કે ને કે સાંજનું જે બધું હતું એ તો આપણે શૂટ થોડુંક કર્યું હતું તમને બતાવવા માટે, જાજુ તો નહોતું કંઈ કર્યું, પરંતુ જોવા રહી ગયા. એટલે કે ને કે એ ટાઈમ ગઈ ગયો હતો, 1:30 વાગી ગયો હતો, તો એટલા માટે. તો ચાલો અત્યારે થોડોક વ્યૂ ઘરનો બતાવી દઈ. તો આજનો વિડીયો તમે પૂરેપૂરો જોજો, અને જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એને વિનંતી કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક અને શેર કરી નાખો. તો ચાલો, તો સૌથી પહેલાં તો જોવો મિત્રો, કેમ કહેવાય, શિયાળાનું તો નામ છે, પરંતુ 10 વાગી જાય ને ત્યાં તો આવો તડકો નીકળી જાય. એમાં વાડીએ હોય ને કંઈક કામ કરતા હોય એટલે વાત જ જવા દો. તો અત્યારે આવો તો નીકળી ગયો ને આપણી જે એપલ બોર છે એમાં બોરા પણ આવી ગયા છે, આપણે તમને જો કે બતાવી દીધા. ને આ બાજુ જો હમણે કે ને કે વાડીનું કામ 2-3 દિવસથી ચાલુ હતું એટલે કપડાં ધોવાનું ને એ બધું ભેગું થઈ ગયું હતું, તો બોને એ કામ ઉપાડ્યું છે અત્યારમાં. ને આ બાજુ જે ચોરીની તો કે ને કે અત્યારે આપણે બતાવી દીધી છે, તપવા સરખી રીતે થોડીક તપી જાય એટલે. ને આ બાજુ કહું તપે. તો હાલો મિત્રો, અત્યારે આપણે આવીએ છીએ ઘરે. તમે પાછળ ટાઈમ જોઈએ કો ઘડિયાળમાં, અત્યારે વાગી ગયો છે 1:00. આપણે સવારે તમને વાત કરી હતી એમ જે કે ને કે એક ગામમાં પ્રસંગ હતો, તો અહીંયા કણે આપણે ગયા હતા, તો કે ને કે 1:00 વાગી ગયો, તમે જોયું કહો અત્યારે. ને અત્યારે આપણે અત્યારે ઘરે આવ્યા, તો અત્યારે અહીંયા બહાર બોન છે જે ચોરીનું કામ સવારે આપણે તમને બતાવી દીધી, તો એને ધોકાનું કામ ચાલુ છે, તો એ આપણે તમને બેક કેમેરા કરીને બતાવી દઈએ. તો જોવો મિત્રો, આપણે તમને વાત કરીએ એમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ જોવો જે ઝાડવા છે એનો સામે પણ આ બાજુ આવી ગયો હવે. ને અત્યારે હવે તે આપણે સવારે ચોરી તમને બતાવી હતી એ આ બાજુ બોન છે કે ને કે ધોકાવાનું કામ ચાલુ છે, કે ને કે ઘણા ટાઈમથી સુકવતા હતા, તો હવે આજ ધોકાવ્યો અને એની જે ચોરી હોય કાઢવાનું કામ ચાલુ કર્યું છે આ બાજુ. ને ઘઉંને એ જે આ બાજુ તપે છે ચોરી ઓલી થઈ જાય અત્યારે કે ને કે જાજો તડકો એકદમ, પછી આને પાસે ફરવાનું ને થોડુંક જે દેણું કરવાનું એ કામ પણ છે. તો મિત્રો, ઘરે મળ્યા એના પછી કહે કે બાપુ અને બા જે બહાર ગામ ગયા હતા તો એ પણ આવી ગયા, અને હવે આપણે વાડીએ અત્યારે પહોંચી ગયા, કારણ કે અત્યારે હવે શિફ્ટ થઈ જઈએ પાવરની, કહે ને કે અત્યારે બપોરની હાલે છે એટલે કહે ને કે અત્યારે પાવર હોય તો જે પાવરનું કામ ચાલુ છે, તો એ કામ થાય એટલા માટે અત્યારે આપણે વાડી આવ્યા છે. તો અત્યારે જે આપણે જાહેરમાં પાણી કહે ને કે મૂક્યું હતું શરૂઆત, એ વલક તો તમે જોયું, તો રાયડો પણ પી ગયો છે, તો આજે પાછું કહે ને કે નવરું છે પાણી, તો જાહેરમાં ચાલુ કર્યું છે, અત્યારે તો ચાલુ કર્યું, પરંતુ એના પહેલાં આપણે ખાડે જોઈ આવી ગયા કે ને કે આપણે સ્ટોર કરી છે અહીંયા કે કેટલો પરાણો, કારણ કે કાલે નહોતું ભર્યું, કાલે મોટરનું પાણી એમાં જ જતું હતું, એકદમ ચેક કરી આવી કે કેટલું પીરું. તો ચાલો એ બાજુ જઈને આપણે પાછા તમને મળીએ. તો જો આ લાઈન જાય કે ને કે મોટરનું પાણી આ બાજુ આપણે સ્ટોર કરી છીએ. જે મિત્રો આપણી ચેનલમાં કે ને કે શરૂઆતથી ને જોડાયેલા છે એ મિત્રોને તો ખબર જ છે કે ગયા ઉનાળામાં પણ આપણે આ જગ્યાએ જ પાણી સ્ટોર કરતા હતા. અહીંયાથી પાછું કે ને કે જે આપણે કૂવામાં જે મોટર વાપરી કૂવાનું પાણી કાઢવા માટે એ ટાઈપની મોટર અહીંયા ખાણે જે ખાડો છે એમાંથી યુઝ કરી અને ખેતમાં આપણે લગાવીએ એટલે કે ને કે થોડુંક ઝડપથી પાણી હાલે એટલા માટે. બાકી ડાયરેક્ટ મોટરનું પાણી વારી તો થોડુંક ધીમું આવે એટલા માટે, બીજું એમાં કાંઈ નથી. તમને મોટરનું પાણી પણ બતાવશું કે કેટલું આવે.
તો જો અહીંયા કણે આટલો ખાડો ભરાઈ ગયો છે, કેમ કે રાયડામાં વારી લીધું, પછી 2 દિવસનું મોટરનું પાણી અહીંયા સ્ટોર કર્યું હતું, તો આ બાજુ આટલું ભરેલું, ને જે આ બાજુથી અત્યારે મોટર ચાલુ છે તો એ આવેલું આવે આ બાજુ સામે મોટરનું પાણી આવે, તો અહીંયા જઈને આપણે તમને બતાવી કે કેટલું પાણી આવે મોટરનું, જે આપણે ડાયરેક્ટ કેમ કે ખેતરમાં વારી તો પૂરું ન પડે. આટલું પાણી આવે મોટરનું, જેને ફોર્સ આપણે કહીએ તો એકદમ કેમ કે ઓછો છે. હવે જે આપણે કહેવાય ને કે કૂવામાંથી જે મોટરનો યુઝ કરીને આપણે ઉપડામાં લઈ જઈએ, એનો ફોર્સ આપણે તમને અહીંયા જઈને બતાવીશું કે એ કેટલું આવે, એટલે ઝડપી પીવે એના માટે. તો અત્યારે આપણે જ્યારે પોકી ગઈએ ને આપણે જ્યારે વાટી લીધી, તમને અત્યારે ફરીને બતાવું. તો જો આવી કંઈક એક પાણી તો આવી થઈ જાય કમ્પ્લેટ, અને આજે આપણે ફરીને બીજું પાણી મૂક્યું કે અત્યારે ચાલુ કર્યું છે. અહીંયા એટલે પાવર તો જો કે થોડોક વહેલો આવી જતો, પરંતુ આપણે તમને આગળ બતાવીએ કે આપણે પણ ગામમાં એક જગ્યાએ કહે ને કે જમવા જવાનું એ બધું હતું, ને બા ને બાપુ છે એ બહાર ગામ ગયા હતા, ને અહીંયા હવે આ ફોર્સ જુઓ આટલો ફોર્સ એનો આવે, ને મોટરનો આપણે તમને બતાવ્યો આગળ. અને આ બાજુ આપણો જે રાયડો છે એ પણ સારી રીતે ગ્રો કરે છે, તમે જોઈ શકો. તો ચાલો વિડીયોમાં આગળ આપણે તમને સાંજની જે ક્લિપ છે એ બતાવી દઈએ, અને પછી આપણે આ વિડીયોને પૂર્ણ વિરામ કરીએ. તો મિત્રો, આ છે જુનિયર વિક્રમ ઠાકોર, જે આપણે મેન કહેવાય ને કે ક્લિપ થોડીક જ યુઝ કરી છે, જાજી કહેવાય ને કે શૂટ પણ નહોતું કર્યું, ને વધારાનું આપણે સ્કીપ કરી નાખ્યું જે એન્ટ્રીને એ બધું. તો અહીંયા અત્યારે નરેશ કનોડિયા, જે જુનિયર નરેશ કનોડિયા તરીકે ઓળખાય, એ અત્યારે આવી ગયા છે. તો જો મિત્રો, આ રીતે કહે ને કે કંઈક જે કહે ને કે મેન જે એક્ટર હોય એના વોઇસ ઉપર કહે ને કે લિપસ્ટિંગ આપી અને જે એક્ટિંગ કરે છે એ રીતનું બધું હતું, જે કહે ને કે જુનિયર વિક્રમ ઠાકર હોય કે જુનિયર નરેશ કનોડિયા હોય કે જુનિયર અમિતાભ બચ્ચન હોય, તો એ કલાકાર જે છે એ બતાવી. સાંજે અહીંયા કહે ને કે એક પ્રસંગ હતો, તો અહીંયા કણે જે કહે ને કે પ્રોગ્રામ રાખ્યો હતો અહીંયા આવ્યા હતા. તો આપણે સાંજે જોવા ગયા હતા તો થોડુંક શૂટ કર્યું હતું, એમાંથી આપણે મેન મેન જે કહેવાય ને કે ક્લિપ એ તમારી સાથે શેર કરી હતી. બાકીનું વધારાનું જે હતું એ આપણે વિડીયોમાં એડ નથી કરતા, જોકે થોડીક ક્લિપનો કહે ને કે 5-1 મિનિટનો વિડીયો થાય એટલું હતું એમ તો શૂટ કરેલું, પરંતુ મને નથી લાગતું કે તમને બહુ ઇન્ટરેસ્ટ હશે આમાં. જો કોઈ મિત્રને ઇન્ટરેસ્ટ હોય અને જોવો હોય તો આપણને કમેન્ટ કરીને કહેજો, આપણી પાસે જે ક્લિપ પીડી છે તો આપણે જરૂર કહે ને કે એક વિડીયો બનાવીને મૂકશું. બાકી આપણને એવું લાગ્યું કે તમને બહુ ઇન્ટરેસ્ટ ના હોય તો આ તો ફક્ત કહે ને કે બતાવવા માટે આપણે થોડીક ક્લિપ યુઝ કરી છે. તો ચાલો આજના વિડીયોમાં આટલું રાખીએ, અને આગળ જલ્દી પછી નવા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત. નારે 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 નારે